માંડવી છે આગે ચાલતે ડુંમરા કોઠીરા સુધરી ઓરજખો મહત્વપૂર્ણ ગામ છે અહીં આપણે પ્રવાસ કરતાં કરતાં માંડવી પહોંચ્યા હતા જે ખૂબ જ સુંદર બંદર છે પ્રાચીન નગર છે અહીંયા રાજાનો મહેલ પવનચકિયો સમુદ્ર તટ બોતેર જિનાલયો અસ્પતાલ પછી વીઆરટીઆઈ ગ્રામ સંસ્થા બધું જ આવેલું છે ત્યાંની નજીકમાં જ એક બિદડા ગામમાં આંતરરાષ્ટ્રીય અસ પતાલ પણ આવેલી છે હવે આપણે જઈએ માંડવીથી થોડા આગળ તો શું જોવા મળે છે ડુમરા કોઠીરા સુઘરી અને જખો આ બધા શું છે મહત્વપૂર્ણના મહત્વપૂર્ણ ગામડાઓ છે આ ગામડાઓના નામ છે તો એ મહત્વપૂર્ણ ગામો આપણને જોવા મળે છે જૈનો કા પ્રાધાન્ય ય નજર આવતા હૈ ત્યાં જૈન જે જૈન ધર્મ છે તેનું મહત્ત્વ અહીં જોવા આપણને મળે છે નાલિયા શહેર તહસીલકા કેન્દ્ર હે ત્યાં નલિયા નામનું જે શહેર છે તે મહેસૂલી કેન્દ્ર કહેવામાં આવે છે તો ત્યાં આપણે અન્ડરલાઈન કરો કે મહેસૂલી શહેર કયું છે તહેલકા કેન્દ્ર એટલે કે તે જે આપણે મહેસૂલ કરવામાં આવે ને કર મહેસૂલીને એ બધું તો એનું કેન્દ્ર કહેવામાં તેને આવે છે યુસેના કા મુખ્ય અડ્ડા હૈ અને અહીં હવાઈદળનું મુખ્ય વિમાની મથક પણ આપણને જોવા મળે છે આપણે જે વિમાનનો જે એરપોર્ટ કહીએ ને એ પણ આપણને હવાઈદળનું મુખ્ય વિમાની જે મથક હોય તે અહીં જોવા મળે છે ક્યાં જોવા મળે છે બિદડા ગામમાં જે માંડવીથી આગળ ચો આંતરરાષ્ટ્રીય જે અસ્પતાલ છે બિદડા ગામમાં ત્યાંથી થોડા આગળ જઈએ ત્યારે આ બધા જે ગામો આપણને દેખાય છે ડુમરા કોઠીરા સુંગરી આ બધા ગામોની અંદર આપણને નૈલા શહેર નલિયા શહેર જોવા મળે છે જે શું છે મહેસૂલી કેન્દ્ર છે તહેસીલકા કેન્દ્ર અને ત્યાં આપણને વાયુસેના કા મુખ્ય અડ્ડા પણ જોવા મળે છે દરેક વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તક પોતાની સાથે રાખવું અને જેમ જેમ આગળ આપણે અભ્યાસ કરતા જઈએ તેમ તેમ તે પાના પર ધ્યાન કેન્દ્રિત કરતું રહેવું બરાબર હવે આગળ જોઈએ આપણે નલિયા સે એક ઘંટે કી યાત્રા કરને કે બાદ નારણ સરોવર અતિ પ્રાચીન પૌરાણિક ધાર્મિક સ્થાન આતા હૈ વિદ્યાર્થી મિત્રો આ જે નલિયા શહેર આપણે જોયું તે શું હતું તહેસીલકા કેન્દ્ર થા વહા પર વાયુસેના કા એક મુખ્ય અડ્ડા બી હૈ તો ઈસ શહેર સે એક ઘંટે કી યાત્રા કરવાની કે બાદ આ શહેરથી નલિયા શહેરના એક કલાકનો પ્રવાસ કરીને થોડાક આગળ વધતા આપણને શું જોવા મળે છે તો નારાયણ સરોવર પહોંચાય છે બરાબર આ સરોવર ખૂબ જ પ્રાચીન છે પૌરાણિક અને ધાર્મિક સ્થળ છે આ સ્થળ આ સ્થળ જે છે તે ખૂબ જ પૌરાણિક અને ધાર્મિક છે ઉપરાંત તે રામાયણ કાળનું પણ ગણાતું આપણને જોવા મળે છે અહીંયા જો તમે પ્રાચીન છે પૌરાણિક છે ધાર્મિક સ્થાન પણ કહેવામાં આવે છે કારણ કે ઈ સ્થાન કો રામાયણકાળ કા માના જાતા હૈ આજે રામાયણ જે બનેલી છે તે સમય નું આ જે છે તે નારાયણ સરોવર તેને માન માનવામાં આવતું જોવા મળે છે આપણને બરાબર તે સ્થળ રામાયણ કાળનું પણ ગણાય છે એ સ્થાન કાલ કા જાતા હે હૈ કોટેશ્વર નામક દર્શનીય મંદિર હે ત્યાં આપણને કોટેશ્વર નામનું એક દર્શનીય ખૂબ જ સુંદર મંદિર પણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જુઓ તમને મંદિરના દર્શન થશે તો એક ખૂબ જ પ્રાચીન મંદિર મંદિર જે છે કોટેશ્વર તેના દર્શન પણ આપણને થાય છે સે રાવણ ગુજરાત ભારત કા પ્રાચીન સ્થાન માના જાતા હૈ કોટેશ્વર નામનું જે મંદિર છે નારાયણ સરોવર થી આગળ ધાર્મિક સ્થળ છે આ સ્થળ રામાયણનું કાળનું ગણાય છે અને તે જે નારાયણ સરોવર છે ત્યાં કોટેશ્વર નામનું જે દર્શનીય મંદિર આવેલું છે જ્યાંથી રાવણ પસાર થયેલો છે એવું માનવામાં આવે છે તે સમગ્ર ભારતનું આખા ભારતનું પ્રાચીન સ્થળ ગણાય છે તો સમગ્ર ભારતનું પ્રાચીન સ્થાન કયું ગણાય છે તો આ જે કોટેશ્વર મંદિર છે તે સમગ્ર ભારતનું આપણને શું ગણાય છે પ્રાચીન સ્થળ માનવામાં તેને આવે છે સૂર્યોદય સૂર્યાસ્ત દર્શન કા બળા આકર્ષણ હે તો સૂર્યોદય જ્યારે સૂર્યનો ઉદય થાય છે સૂર્ય આત્મે છે બંનેના દર્શન અહીં ખૂબ જ સુંદર જોવા મળે છે એટલે લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો આ હતી આપણે નલિયા જે નલિયા શહેરની વાત કરી તે નલિયા શહેરની અંદર શું આવેલું છે તૈસિનનું કેન્દ્ર આવેલું છે તે વાયુસેનાનો મુખ્ય અડ્ડો છે ઉપરાંત તેનાથી નલિયા શહેરથી થોડા આગળ જતાં આપણને શું એક કલાકના રસ્તો કાપતા આપણને એક નારાયણ સરોવર જોવા મળે છે તે ખૂબ જ પ્રાચીન છે ત્યાં કોટેશ્વર નામનું એક મંદિર આવેલું છે અને આ નામનું મંદિર જે છે તે રાવણ કાળનું ગણાય છે અને કારણ કે ત્યાંથી રાવણ પસાર થયેલો છે એવું માનવામાં આવે છે આખા ભારતનું તે ખૂબ જ પ્રાચીન સ્થળ ગણ ગણવામાં આવે છે અને ત્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને જ શું છે આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે હવે આપણે જોઈએ નારાયણ જે સરોવર છે જ્યાં કોટેશ્વર મંદિર આવેલું છે ત્યાંથી આગળ જોઈએ નારાયણ સરોવર છે આગે કી યાત્રા મેં લખપત આવતા હૈ ક્યાં હતા લખપત આવે છે જો અતિ પ્રાચીન સ્થળે તે ખૂબ જ પ્રાચીન સ્થળ છે ગુરુ નાનક કી ચરણ રજ સે પાવન ઈષ ભૂમિ પર ગુરુદ્વારા છે વિદ્યાર્થી મિત્રો આપણે નારાયણ સરોવર જોયું કોટેશ્વર મંદિર જોયું હવે ત્યાંથી આગળ જતાં આપણને લખપત આવે છે શું આવે છે લખપત તે ખૂબ જ પ્રાચીન સ્થળ જોવામાં આવે છે તો ગુરુ નાનક જે છે જેણે શીખ ધર્મની સ્થાપના કરેલી છે એવા મહાન ગુરુ નાનકની ચરણરજથી પાવન આ સ્થળ છે તો આ ભૂમિ ગુ પર ગુરુદ્વારા પણ આવેલું છે જે શીખ ધર્મનું દર્શનીય સ્થળ છે બરાબર તો આ લખપત શહેર જે છે તે ખૂબ જ પ્રાચીન છે ત્યાં ગુરુ નાનકની ચરણ જોવા મળે છે આ પાવન ભૂમિ પર એક ગુરુ દ્વારા પણ આવેલું છે એક સમય કા સમૃદ્ધ શહેર આ જીર્ણા જીર્ણાવસ્થા મેં હોતે બી દર્શનીય હૈ વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ પ્રાચીન જે લખપત નગર છે ત્યાં ગુરુ નાનકની ચરણરજ પણ છે અને ગુરુ દ્વારા પણ જોવા મળે છે એ એક વખતનું ખૂબ જ સમૃદ્ધ સમૃદ્ધ ખૂબ જ સમૃદ્ધ સ્થળ હતું આજે તે જીર્ણાવસ્થામાં છે અને જીર્ણાવસ્થામાં હોવા છતાં તે દર્શનીય છે જીર્ણાવસ્થામાં એટલે જેનો અંત નક્કી થઈ ગયો હોય એવું સ્થળ છે છતાં પણ જેનું પતન થવામાં આવ્યું હોય એવું સ્થળ હોવા છતાં પણ તે ખૂબ જ દર્શનીય છે કારણ કે પહેલાં જેવી સંપત્તિ ત્યાં જોવા મળતી નથી એટલે તે જીર્ણાવસ્થામાં છે છતાં પણ તે દર્શનીય છે લોકો તેના દર્શન માટે અહીં જોવા મળે છે કારણ કે એક ધાર્મિક સ્થળ છે ત્યાં ગુરુ નાનકની ચરણ રજ છે ત્યાં ગુરુ દ્વારા પણ આપણને જોવા મળે છે ક્યાં તો નારાયણ સરોવર થી આગળ જતા નગર આવે છે ત્યાં બરાબર એક યલા હૈકે બગલ મેં પ્રાધોન પ્રો ખનીજ સંપત્તિ કે લીએ પ્રસિદ્ધ હૈ તો વિદ્યાર્થી મિત્રો અહીંથી એક કિલ્લો આવેલો છે તેની નજીકમાં જ પ્રાણન ત્રો ખનીજ સંપત્તિ માટે પ્રસિદ્ધ છે તો ખનીજ સંપત્તિ માટે શું પ્રસિદ્ધ છે પ્રાણન ત્રો બરાબર તો ત્યાં તમારે અન અન્ડરલાઇન કરવાની છે બરાબર સાથી વિદ્યુત નિર્માણ કાય કેન્દ્ર હે અને વળી તે શું છે વિદ્યુત નિર્માણનું પણ કેન્દ્ર કહેવામાં આવે છે તો આ જે કિલ્લો છે તે ક્યાં આવેલો છે લખપતનગરની આગળ તો લખપતનગરની બગલમાં જે પ્રાધાનો આવેલો છે તે ખનીજ સંપત્તિ અને વિદ્યુત નિર્માણનું કેન્દ્ર ગણવામાં આવે છે ખ્યાલ આવ્યો દરેકને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાઇન કરો તમે જે કિ કિલ્લો છે લખપતનગરની આગળ તે પ્રાધાન ખનીજ સંપત્તિ અને વિદ્યુત નિર્માણનું કેન્દ્ર ગણવામાં તેને આવે છે હવે આગળ જોઈએ આપણે લખપત સે કે માધ્યમ લખપત સે મધ્ય કચ્છ કી ઓર બઢને પર હાજીપીર મુસલમાનો કે લીએ શ્રદ્ધા કા કેન્દ્ર આતા હૈ હવે આપણે જોયું કે નારાયણ સરોવરથી આગળ લખપત નગર આવેલું હતું હવે લખપતની લખપત જે નગર છે તેની મધ્ય કચ્છ બાજુ જતા હાજીપીર મુસ્લિમો માટે શ્રદ્ધાનું જે કેન્દ્ર ગણવામાં આવે છે હાજીપીરની યાત્રા તે હાજીપીરનો મકબરો ત્યાં જોવા મળે છે બરાબર છે ક્યાં જોવા મળે છે લખપત છે મધ્ય કચ્છ કી ઓર લખપતથી મધ્ય કચ્છની બાજુ જતા હાજીપીર મુસ્લિમો માટે શ્રદ્ધાનું જે કેન્દ્ર છે યા પીર કી મજાર હૈ તો ત્યાં શું છે પીરનો મકબરો છે હાજીપીરનો મકબરો છે બરાબર મજાર એટલે એનો મકબરો છે રેગિસ્તાન કી સે હોતી હૈ અને આપણને અહીંથી શું થાય છે રણની ઝાંખી થાય છે જે કચ્છનું રણ છે તેની ઝાંખી થાય છે રાસ્તે મેં માતા કા મઢ અને રસ્તામાં માતાનો મઢ નામનું ધાર્મિક સ્થળ છે જ્યાં નવરાત્રિના પર્વે લોકો પદયાત્રા કરીને શ્રદ્ધા ભાવથી દર્શન દર્શનાર્થે આવે છે અહીં માતાનો મળ આવેલો છે ત્યાં લખપતની મધ્યમાં જે કચ્છનું સ્થળ છે ત્યાં હાજીપિની મજાર આવેલી છે અને ત્યાંથી આપણને રેગિસ્તાનની ઝાંખી પણ થાય છે અને રસ્તામાં શું આવે છે માતાનો મળ આવે છે જ્યાં નવરાત્રિ કે પર્વ પર લોક પદયાત્રા કરતી હોય એટલે પગપાળા ચાલતા ચાલતા શ્રદ્ધા ભાવથી દર્શનના દર્શન ભાવથી જાય છે આગે નખ નખત્રાણા પ્રાકૃતિક નજારો કા કેન્દ્ર બનાવ હે તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી આગળ નખત્રાણા કુદરતી દ્રશ્યોનું કેન્દ્ર બન્યું છે રાસ્તે મેં ચક્ષ પુરેશ્વર મંદિર વાંઢાઈ જે છે મનોહારી પ્રાચીન સ્થાન હે તો વિદ્યાર્થી મિત્રો આ સ્થળનું દર્શન કરતાં કરતા રસ્તામાં શું આવે છે વાંઢાઈ શું આવે છે માર્ગમાં ચક્ષ પુરેશ્વર મંદિર વાંઢાઈ જેવા મનોહર પ્રાચીન સ્થળો આવે છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં લાઈન કરો દરેક ચક્ષપુરેશ્વર મંદિર વાંઢાઈ મનોહર પ્રાચીન સ્થાન હે બરાબર હવે આપણે આગળ જોઈએ અબ કચ્છ કા મુખ્ય કેન્દ્ર ભુજ આતા આતેહી આતેકે વૈભવ કા પરિચય હોતા હે હવે જે મુખ્ય છે કચ્છની અંદર શું મુખ્ય છે તો એ છે ભુજ અને એનો વૈભવ આપણને જોવા મળે છે કચ્છનું જે મુખ્ય કેન્દ્ર ભુજ છે તે આવતા જ તેના વૈભવ એની સંપત્તિ વિશેનો પરિચય છે થાય છે ત્યાંનું રમણીય સ્થળ વિશે આપણે જોઈશું આયના મહેલ પ્રાગ મહેલ ટાવર સ્વામિનારાયણ મંદિર હિલ ગાર્ડન હમીરસર ભુજિયા પહાડ લોક સંગ્રહાલય વિશ્વવિદ્યાલય આદિ કે દર્શન કર કે હમ આનંદ લઈ શકતે હૈ તો આ જે કચ્છનું મુખ્ય કેન્દ્ર ભુજ છે તેનો વૈભવ છે ત્યાં આયના મહેલ આવેલો છે પ્રાગ મહેલ આવેલો છે ટાવર સ્વામિનારાયણ મંદિર હિલ ગાર્ડન હમીરસર તળાવ ભુજિયો ડુંગર પછી જે લોક સંગ્રહાલય વિશ્વવિદ્યાલય વગેરેના દર્શન કરી આપણે આનંદ અનુભવી શકીએ છીએ સન દો હજાર એક કો ભૂચાલને इसे ખંડિત ક્યા તો લોકોને ઉસે ન સ્વરૂપ મેં પુન નિર્માણ કર કે ઓર સુંદર શહેર બના है તો વિદ્યાર્થી મિત્રો આ જે બે હજાર એક વખતે જે ભૂકંપ આવેલો છે ત્યારે શું તે એકદમ ખંડિત થઈ ગયું હતું તેમાં નુકસાન થયું હતું તો લોકોએ તેને નવું સ્વરૂપ આપીને એનું પુન કરીને એને વધારે સુંદર શહેર બનાવી દીધું છે તો કયું શહેર ભુજ શહેર બરાબર તો ભુજ શહેરની અંદર વિવિધ સંગ્રહાલયો સંગ્રહાલયો આવેલો છે આયના મહેલ પ્રાગ મહેલ આવેલો છે ટાવર આવેલો છે સ્વામિનારાયણ મંદિર હિલ ગાર્ડન હમીરસર તળાવ ભુજીયો ડુંગર લોક સંગ્રહાલય વિશ્વવિદ્યાલય વગેરે આવેલું છે બે હજાર એકની અંદર ત્યાં ભૂકંપ પણ આવેલો છે અને તેનું પુનર્નિર્માણ કરીને તેને વધારે સુંદર બનાવવામાં આવેલું જોવા મળે છે પાના નંબર ચૌદ ઉપર આપણે આગળ જોઈએ ભુજ મેં ઉત્તર દિશા કી ઓર ખાવડા મેં કાળા ડુંગર હે તો ભુજથી ઉત્તર દિશાએ આપણે જઈએ તો ખાવડામાં એક કાળા ડુંગર નામનો પર્વત આવેલો છે પહાડ પર ચઢ કર રેગિસ્તાન કી ઝાંખી કરના એક અનૂઠા અનુભવ છે ભુજથી અંજાર પણ જવાય બરાબર તો ભુજથી ઉત્તર દિશાએ આપણે ખાવડામાં જ્યારે જઈએ તો કાળો ડુંગરનું જે પર્વત છે તે આવેલો છે આ પર્વત પર ચડીને રણનું દર્શન કરી શકાય જે સફેદ રણ કહેવામાં આવે છે ને તો એ જે કચ્છનું સફેદ રણ છે તે ભુજ ઉત્તર દિશાએ આપણે ખાવડામાં જે કાળો ડુંગર આવેલો છે ને તેના પરથી આ રણનું એક સુંદર રીતે આપણે એને ઝાંખી કરી શકાય છે તેના દર્શન કરી શકાય છે તો એક અનુઠો અનુભવ છે સરકાર એવં સ્થાનીય જનતા દ્વારા રણોત્સવ કા આયોજન હોતા હૈ દેશભર સેલો યતે હે સફેદ રેગિસ્તાન કો દેખના એક આનંદદાયી ઘટના હે તો જે આ ખાવડામાં કાળા ડુંગરથી લોકો તેના દર્શન કરે છે બરાબર સરકાર અને સ્થાનીય લોકો જે ભુજના લોકો છે એ દ્વારા એક રણોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે દેશભરમાંથી લોકો એ ઉમટે છે અને આ શ્વેત સફેદ રણનો જે જોવે છે જેનો આનંદ લે છે તે એક આનંદદાયક ઘટના છે તેને જોવાનું ખૂબ જ ગમે છે લોકોને पूज से अंजार भी जाया जाया जाता है भूज से अपने अंजार पढ़ जा ही सकी आगे बढ़ते हुए सृजन संस्था में यहाँ की प्रजा यहाँ की प्रजा की जो हस्तकला का परिचय होता है जैसल तोरल की स्मृति में मंदिर बन મંદિર બના હે જો ઐતિહાસિક સ્થાન સે આદિપુર તથા ગાંધીધામ જા શકતી વિદ્યાર્થી મિત્રો ભૂતથી અંજાર અંજાર આપણે જઈ શકીએ અને આગળ જતા જતાં આપણને સૃજન સંસ્થામાં અહીંના લોકોની હસ્તકળાનો પણ પરિચય થાય છે જે સૃજન નામની સંસ્થા છે ત્યાં લોકોની જે હાથની કળા છે એનો પણ આપણને દર્શન થાય છે હવે અંજાર જતા જેસલ તોરણની સ્મૃતિના મંદિર પણ આપણને બનેલું છે જે જોવા મળે છે જે એક ઐતિહાસિક સ્થળ છે અહીંથી આદિપુર તથા ગાંધીધામ જઈ શકાય આપણે જે આગળ જોયું આદિપુર અને ગાંધીધામ આદિપુરથી ગાંધીધામ ગયા હતા આપણે જોયા પ્રવાસ પાઠની અંદર જે પ્રવાસ કર્યો તેની અંદર તો આ જે અંજાર છે ત્યાંથી પાછું આદિપુર અને ગાંધીધામ પણ જઈ શકાય છે હવે આપણે જોઈએ કે સૂરજબારી નામક સ્થાન સે હમરી કચ્છ યાત્રા પૂર્ણ હોતી હૈ તો સૂરજ જે આગળ આવે છે નામનું સ્થળ તો આ આપણી કચ્છ યાત્રામાં પૂર્ણ ત્યાં થાય છે સૂરજ બારીથી ક્યાંથી સૂરજ બારીથી જો અવિસ્મરણીય સ્મૃતિ છોડ જાતી હૈ અને જે અવિસ્મરણીય સ્મૃતિઓ અંકિત કરી જાય છે કહા જાતા હે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું પણ કહેવાય છે કે જો કચ્છ નહીં દેખા દેખા એટલે કે કચ્છ જો જોયું નથી તો કંઈ પણ જોયું નથી કચ્છ ગુજરાતનું ગૌરવ છે કચ્છ ગુજરાત કા ગૌરવ હે હૈર દુનિયાભર કે લોકો કે લીએ કિસી બી મોસમ મેં દર્શનીય એવ આકર્ષણ કા કેન્દ્ર હે કહેવાય આપણને એવું કહેવામાં આવે છે ને કચ્છ ના જોયું તો કંઈ જ જોયું નથી ગુજરાતનું એ ગૌરવ ગણાય છે જે ગુજરાતનો જે જિલ્લો છે તે એ ગુજરાતનું ગૌરવ છે તે સમસ્ત દુનિયાના લોકો માટે કોઈ પણ ઋતુમાં ગમે તે ઋતુમાં તેનો પ્રવાસ દર્શનીય અને આકર્ષણનું કેન્દ્ર આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું આભાર